અબડાસા તાલુકાના કોઠારા વાયોર નલિયા તથા જખુ ગામમાં આજે અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા વિવિધ ચાર ટીમો બનાવવામાં આવી હતી અને માસ્ક વગર ફરતા લોકો સામે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વિવિધ ચાર અલગ અલગ જગ્યાએ જઈને વાહન ચાલકો તેમજ વેપારીઓને બજારમાં બેફામ માસ્ક પહેરાવીના ફરતા લોકો સામે દંડ વસૂલ કરવામાં આવતા ફફડાટ જોવા મળ્યો હતો. સમગ્ર અબડાસા વહીવટીતંત્ર આ કામગીરીમાં જોડાયેલું હતું, જેમાં NL ડામોર મામલતદાર અબડાસા, NG સરવૈયા, PSI નલિયા, NP પ્રજાપતિ, VD પરમાર, વિનોદભાઈ ચૌધરી, વિજયદાન ગઢવી વગેરે નાયબ મામલતદાર તેમજ ડ્રાઈવમાં કામગીરી કરવામાં આવી હતી તેમના દ્વારા. તેમજ કોઠારા, વાયોર, નલિયા અને જખો તમામ પોલીસ સ્ટેશનના PSI તથા સ્ટાફ ડ્રાઈવમાં રાખવામાં આવ્યો હતો. પ્રથમ પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા નલિયા ખાતે ST ડેપો માં જાતે જઈ અને માસ્ક વગર બસમાં બેસતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ST વિભાગના કંડક્ટરને આપી તમામ ટેમ્પરેચર માપવાની સૂચના આપવામાં આવી હતી. ચાની કીતલીઓ પર માસ્ક વગર પણ લોકો જોવા મળ્યા હતા. નલિયા બજારમાં પણ ઘણા બધા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. આ તમામ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કોઠારા ગામમાંથી 3 વ્યક્તિ પાસેથી ₹3,000, વાયુ ગામમાંથી 4 વ્યક્તિઓ પાસેથી ₹4,000 અને નલિયા ગામમાંથી 16 વ્યક્તિઓ પાસેથી ₹16,000 તેમજ જખો ગામમાંથી 2 વ્યક્તિ પાસેથી ₹2,000 મળી કુલ 25 લોકો પાસેથી ₹25,000 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ કોવિડ-19ને લઈને, મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવા માટે પ્રાંત અધિકારીએ વિવિધ 4 ટીમો બનાવી અને દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓમાં પરિવર્તન જોવા મળ્યું હતું. અને હવે લોકો માસ્ક પહેરી અને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરશે તેવું હાલમાં તો લાગી રહ્યું છે. પરંતુ આવનાર સમયમાં કોરોના વાયરસના સંક્રમણને ઘટાડવા માટે અને વેક્સિન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી માસ્ક ફરજિયાત ઉપયોગ કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. ઘરમાં રહો, સુરક્ષિત રહો, કામ સિવાય બહાર ન નીકળો અને જો બહાર નીકળો તો માસ્ક ફરજિયાત પહેરીને જ નીકળો તેવી પણ અપીલ કરવામાં આવી હતી. પહેલાથી ડ્રાઈવ ચાલુ કરી છે ને, એમાં ટોટલ અત્યારે સુધીમાં 16 વ્યક્તિઓ ઉપર અમે દંડ કર્યો છે. દંડ વસૂલ કરવાનું મેઇન કારણ એ છે, લોકો તરફ જાગૃતિ, અમે જાગૃતિનું કામ કરીએ છીએ. કેરેટ એન્ડ સ્ટીક મોડેલ છે, સમજાવીએ પણ છીએ અને જે ન સમજે એમના વિરુદ્ધ દંડ પણ કરીએ છીએ. અમે આખા અબડાસા તાલુકાની અંદર 4 ટીમો બનાવી છે, વાયોર, પછી જખો, નલિયા અને કોઠાર, એવી રીતે કરીને 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમો આજે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં નલિયાના જે છે 16 વ્યક્તિઓ ઉપર દંડ કર્યો છે. એવી રીતે બીજી ટીમો પણ કામ કરી રહી છે. મારી અબડાસા તાલુકાના દરેક વ્યક્તિઓને નમ્ર અનુરોધ છે કે અત્યારે શિયાળો ચાલુ થયો છે, ઓલરેડી આપણે ત્યાં કોરોના છે, તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, માસ્ક પહેરીએ, સેનેટાઇઝરથી હાથ સાફ કરતા રહીએ. આટલું કરતા રહીશું તો આપણે અને આપણા પરિવારને અને એનાથી આખા સમાજને કોરોનાથી મુક્ત રાખી શકશું. ST વિભાગમાં ખાસ કરીને શું કહેશો? ST વિભાગમાં ક્યારેક થર્મલગન ચાલતી નથી, શું કહેશો? ST અમે આજે ST જે નલિયા છે એની પણ મુલાકાત લીધી અને ST નલિયામાં જોયું તો એક થર્મલગન નથી ચાલતી, તો એના માટે પણ અમે એમને નોટિસ આપી છે. એમણે પછી પાછળથી ચાલુ કરીને બતાવી એટલે એ પ્રમાણે અમે પછી નોટિસ આપવાનું માંડી વાળ્યું છે. પણ દરેક જેટલા પણ બસ કેપેસિટીના 75% અને દરેક જે પણ પેસેન્જર આવે છે એનું થર્મલ સ્ક્રીનિંગ થાય એના માટે કડક સૂચના આપી છે અને એનું પણ હું પોતે પણ સુપરવિઝન કરતો રહીશ કે જેથી કરીને પેસેન્જર અને એના કારણે આખા તાલુકાને આપણે કોરોનાથી